पवित्र श्रावण मास चाली रह्यो छे। श्रावण मास एटले भगवान शिवजीनो महीनो। आ महीनामां भगवान शिवजीनी पूजा अर्चना करवाथी विशेष फळनी प्राप्ति थाय छे अने तेमां पण सोमवारनुं विशेष अने अत्यधिक महत्व होय छे। त्यारे आपणे हमणां पाल खाते आवेल पारदेश्वर महादेव મંદિરમાં છે ને તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ભક્તો છે તે સવારથી આવી રહ્યા છે। એવું કહેવામાં આવે છે ભગવાન શિવજીને ભોળેનાથ કહેવામાં આવે છે કે ભગવાન શિવજીને ફક્ત એક લોટો જળ અર્પણ કરવામાં આવે તો પણ ભગવાન શિવજી છે તે રીઝી જાય છે, એટલે જ ભગવાન શિવજીને ભોળેનાથ કહેવામાં આવે છે। એટલે સવારથી જ મંદિરમાં છે, શિવાલયોમાં છે, તે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। મોટી સંખ્યામાં ભક્તો છે તે શિવજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે। એક લોટો જળ છે અને દૂધ છે તેનો અભિષેક કરીને તેઓ પોતે ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે તમે જોઈ શકો છો હમણાંથી જ લાંબી કતારો ભગવાન શિવજીના મંદિરોમાં જોવા મળી રહી છે અને ભગવાન શિવજીને રીઝવવા માટે ખાસ કરીને લોકો અહીંયા આવી રહ્યા છે। ત્યારે જે પારદેશ્વર મહાદેવ મંદિર છે તેમના જે મહંત છે બટુગીરી મહારાજ તે આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીએ। જી મહારાજે જણાવશો કે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ખાસ કરીને આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર કેટલા ભક્તોએ દર્શન અત્યાર સુધી કર્યા છે? ખૂબ સરસ વાત છે મહંત શ્રી બટુગીરીજી અટલ આશ્રમ સુરત। આજથી શ્રાવણનો પહેલો સોમવાર અને ખૂબ જ સવારે 4 વાગ્યાથી ભીડ છે અને રાતના પણ 12 વાગ્યાથી પૂજા શરૂ, 12 થી 3, 3 થી 6 એવી રીતે દરેક ભક્તો દ્વારા 4 પ્રહરોની પૂજા આખો મહિનો ચાલશે અને આજે પ્રથમ સોમવારને દિવસે આપણે કોઈપણ શિવાલયમાં જઈને એક બિલીપત્રમ એક લોટા જલ કી ધાર ઓ દયાલુ રીજ કે દે તે ચંદ્ર મોલી ફલચાર ધર્મ અર્થે કામ અને મોક્ષ મળે એવા સરળ પદાર્થો આપણને ભગવાને આપ્યા છે તો આપણે એને અર્પણ કરવાના છે। આમ તો જોઈએ ને તો જલ એ જીવન છે, શિવ છે, અજન્મા દેવ છે અને જળ ચડાવવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે। એટલે એક જળ એક બિલીપત્રમ એક લોટા। બીજું મિત્ર મારે એક મને યાદ આવે છે કે ભગવાન શિવજીને આપણે દરેક ધાન ચડાવતા હોઈએ છીએ, કઠોળ, ઘઉં, મગજ, ચોખા વગેરે વગેરે અનેક પ્રકારના, એ આપણે શિવલિંગની ઉપર ચડાવીએ છીએ, એ હકીકત દોષ છે આપણને। એટલે મારી દરેક ભક્તોને એક પ્રકાશ આપું છું કે તમે એને બાજુમાં સંયમ ધરી શકો છો, ભગવાનની નજર તમારી ઉપર પડે અને એ વસ્તુ ઉપર પડે અને એ પ્રસાદ રૂપે કોઈપણને ખવડાવી શકાય। કારણ કે 25 ગ્રામ મગ, 50 ગ્રામ ઘઉં આ જે ચડાવો છો ને એ બધું કચરાપેટીમાં જાય અને વ્યય થાય। ભગવાન શિવજીની એક તો જલાધારીની અંદર પણ ગંદકી થાય છે, એટલે થોડીક સભ્યતા રાખી કોઈપણ શિવાલયમાં જઈને વ્યવસ્થિત 50, 200, 200 ગ્રામ, 500 ગ્રામ પણ એ ધાન ધરી શકાય છે, જે કંઈક બીજા કામમાં પણ આવી શકે છે। એટલે દરેક મિત્રોને મંગલ શુભકામના। બિલકુલ, તો ભગવાન શિવજી છે ભોળાનાથનો આ મહિનો છે ત્યારે આપણી સાથે ભક્ત પણ છે એક, તેની સાથે પણ વાત કરીએ। જી માસી, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, કેવી ભક્તિ છે અને તમે? સરસ સરસ, આ ભક્તિ તમારે જો આનાથી તો અમારું શરીર બી સારું રહ્યું છે। આ પારદેશ્વરનું જે આપણે શિવલિંગના જે પૂજા કરીને સોમવારે, તો અહીંયા ખાલી ઊભા રહેવાની જ જરૂર છે તો આપણા શરીરમાં જે તાવ હોય બધું હોય તે બધું જતું રહે, પણ તમારે અહીંયા આવવું પડે, રોગો બધા નષ્ટ થઈ જાય છે। આપણે જે હમણાં 2 મિનિટ પહેલા કીધું છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું જે શિવલિંગ, જે નાભી સહિતનું શિવલિંગ છે, જે એની અંદર પાઇપની અંદર પારો છે ને એ 2351 કિલોનું શિવલિંગ છે અને મિત્રો એવું કહે છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે 5 કિલોમીટરની રેન્જમાં એ જમીન, મિલકતો, પ્રોપર્ટી એની ઉર્જાઓ ત્યાં સુધી કામ કરે વાસ્તુશાસ્ત્ર। પાર્થ શિવલિંગનો આવો મહિમા છે ને એ પણ સુરતની આંગણે અને એ પણ આપણા પાલ ક્ષેત્રની અંદર, આજે આ બાજુની જમીનથી માંડી બિલ્ડિંગોથી માંડી જોઈ શકો છો આ શિવલિંગ મૂક્યા પછી આ એરિયાની કિંમત શું થઈ એ લોકો સર્વે કરે છે ને મને લોકો એવું કહે કે બાપજી આ મંદિરના કારણે આખી ઉર્જા જે નેગેટિવ ઉર્જા છે નાશ કરી અને પોઝિટિવ ઉર્જા આપે છે, એટલે આની આનો વિકાસ થાય છે। પારો શિવલિંગ હતો વિશ્વનું અદિતિ શિવલિંગ છે, અદ્ભુત શિવલિંગ છે અને પારો એ મર્ક્યુરીની અંદર જે થર્મોમીટરની અંદર પારો માપવામાં એ જ પારો, એ પારો આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે આ ભાઈનો પારો લો થઈ ગયો, આ બહેનનો પારો બીપી હાઈ થઈ ગઈ, એનું કારણ શું? તમારી બોડીમાં પારો છે એ લેવલ માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરવો પડે છે। જ્યારે આ પારો આપણી બોડીમાંથી 1-2 મિલી પોઈન્ટ મર્ક્યુરી આપણી બોડીમાં છે એ જ્યારે ઓછી વધતી માત્રામાં થાય ત્યારે આપણને શરીરમાં રોગ ઉત્પન્ન થાય, એટલે બોડીની અંદર પારો તો છે દરેકની, જેમ જોઈન્ટના દુખાવા, વાના દુખાવા, આ બધી પારાને કારણે, એટલે આ મર્ક્યુરી એક જીવનનો આધાર છે, સ્તંભ છે, આયુર્વેદનો પણ સ્તંભ છે। આયુર્વેદમાં ઘણી દવાઓ એવી છે કે ચંદ્રમાવતી રસ, ચંદ્ર પ્રભાવતી રસ એ હકીકત ટેબ્લેટ છે પણ પારો રસ છે,
એટલે એને રસની ઉપમા અપાવ્યું. આ દવાઓ પણ માણસને કામ કરે છે. એટલે આવો અટલ આશ્રમ, આવું શિવલિંગ છે પારત શિવલિંગ, જે માતાજી આપણે કીધું છે કે આની ઉર્જા જ કામ કરે. હકીકત 10-15 મિનિટ બેસો અને શિવલિંગને આમ સ્પર્શ કરો તો એમ લાગે હૃદયના ધબકારા જે આવે ને એવો તમને અનુભૂતિ અનુભવ થશે. શિવલિંગને સ્પર્શ કરીને આમ ટચ કરશો અને આંખ બંધ કરીને તો તમારા હાથની ઉપર એના હૃદયના ધબકારા તમને સંભળાય છે. આવા અનુભવ અમે તો કરી પણ હજારો ભક્તો કરે છે. બિલકુલ, અન્ય ભક્ત પણ છે, પારદેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે આવે છે, તેમની સાથે પણ વાત કરું. માસી, તમે દર્શન કરવા આવે છે, કેવું લાગી રહ્યું? સરસ સરસ, બાપાની દયા છે અને બાપા અહીંયા બોલાવ્યા છે. કોઈ વિચાર્યું ન હતું પણ બાપાની એવી ઈચ્છા થઈ ગઈ કે તમે પારદેશ્વર મહાદેવના જવું છે, એટલે 10 મિનિટ કાઢીને પણ હું એટલી જલ્દી જલ્દી આવી છું બાપાની દયાથી અહીંયા, અને બાપાના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગઈ છું. બિલકુલ, તો તમે જોઈ શકો છો. અન્ય એક ભક્ત પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરશું. જી, આપ પણ આવ્યા છો, કેટલી શ્રદ્ધા છે આ પારદેશ્વરમાં? હું અહીંયા નિત્ય રૂટિંગના હિસાબથી સવાર અને સાંજે અહીંયા નિત્ય દર્શન કરવા માટે આવું છું. અને અહીં આગળ જે ઉર્જા, જે શક્તિ, જે શાંતિ છે એની પ્રતીતિ હું પોતે મારી જાતે હું કરું છું. અને આ અદ્ભુત એક વસ્તુ છે એ જ્યાં સુધી તમે પોતે એને અનુભવ નહીં કરશો ત્યાં સુધી એને શબ્દોમાં વર્ણવી શકાય એવી આ વસ્તુ નથી. પણ એ બહુ અદ્ભુત ફિલિંગ છે. એકવાર તમારે જાતે આનો અનુભવ લેવો જ પડે. બાપુ પણ સાથે છે, એમને ખબર છે. સવાર અને સાંજ નિત્ય ક્રમના હિસાબે હું આવું છું અને હું આ વસ્તુ એની અનુભૂતિ કરું છું અને ધન્યતા અનુભવું છું. બિલકુલ, તો તમે જોઈ શકો છો કે આજે શ્રાવણના પહેલા સોમવારે મોટી સંખ્યામાં ભક્તો છે તે ખાસ પારદેશ્વર મહાદેવ મંદિરે આવ્યા છે, કારણ કે અહીંયા જે છે તે પારાનું શિવલિંગ ખાસ કરીને બનાવવામાં આવ્યું છે. તો ભક્તો ફક્ત એક ભગવાનના દર્શન કરીને છે તે ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરા પર્સન હરેશ ઠક્કર સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.